જીગા નામનો યુવક એલ્યુમિનિયમના બંગાર સાથે જોડાયેલો હોય વલસાડની પાર્ટીઓ પાસે એલ્યુમિનિયમના બંગારનો માલ લેવા ગયો હતો, જે વજન કાઢ્યા સાથે રિમોટ વડે છેડછાડ કરી ગ્રાહકો સાથે ઠગાઈ કરતો હતો, જેનો વિડિયો પણ વાયરલ થવા પામ્યો છે. આ વજન કાઢો છે, આ વજન કાઢો હમણાં 00 બતાવે છે અહીંયા, આ 00 છે અને આ એનું રિમોટ છે. આ રિમોટથી મારે જેટલું વજન પ્લસ કરવું હોય, જેટલું વજન માઇનસ કરવું હોય, જેટલું થઈ જાય. આ એ ભાઈના ઓપરેટર છે. આ અહીંયા બંગારવાળા છે એલ્યુમિનિયમના, એ સુરતથી આવ્યા છે. નામ શું ભાઈ તારું? આખું નામ બોલો. જીગાભાઈ દેવાભાઈ, જે સુરતથી બંગારનું કામ કરે છે ને, વલસાડમાં આજે આંટસ પાર્ટીનો માલ લેવા આવ્યા છે. હા ભાઈ, સવારે મારી દુકાનેથી 500 કિલો માલ ભરી ગયા અને પછી બપોરે આવ્યા ખાલી કરવા માટે કે પાછો ભરી જઈએ. મારા પાસે માલ ટોટલ 1200-1300 કિલો હતો ને આ ભાઈ 500 કિલો માલ લઈ ગયા સવારે, અને હમણાં બપોરે પાછા 500 કિલો માલ ભરવા આવ્યા ત્યારે એણે અમને ખબર પડી કે એ એના રીતે કાંટામાં આવી રીતે ચોરી કરે છે. કેવી રીતે ચોરી થાય તે હું તમને હમણાં બતાવું છું. આ કાંટો જોઈ લો, હમણાં 00 છે, આના ઉપર કાંઈ મૂક્યું નથી. હવે મૂકજો ભાઈ, આ પાંચ દાગીનો મૂક, આ એક દાગીનો હમણાં મૂક્યો. આ એક દાગીનાનું વજન થયું છે, તેમાં ક્લિયર દેખાતું, 17 કિલો 500 ગ્રામ. બીજો દાગીનો મૂકો ભાઈ એના ઉપર, એના ઉપર મૂકી દે વાંધો નહીં. આ બીજો દાગીનો મૂક્યો, ટોટલ વજન થઈ ગયું છે આમાં 33 કિલો 300 ગ્રામ. આમાં ક્લિયર દેખાતું નથી, 33 કિલો 300 ગ્રામ. હવે આ જે બટન છે, આ રિમોટ છે. આ ભાઈ રિમોટ થી જરાક ઓછું કર, કેવી રીતે તું ઓછું કરતો હતો? દબાવ બટન. હા જો, આ ભાઈએ સી દબાવ્યું, દબાવ સી દબાવ. હા જો, એને સી દબાવ્યું. આ વજન આ ગુણીતાની ત્યાં જ છે. અને હવે વજન જોઈ લો, આ વજન થઈ ગયું 23 કિલો. હા જો, 23 કિલો 300 ગ્રામ. હવે ડી દબાવ ભાઈ, તું તારા ડી દબાવ, તારી ડી દબાવ. આ ડી દબાયું એને એના બટન થી. આ વજન પર હજુ એમનો એમ માલ પડ્યો છે ને, આ 0 થઈ ગયું. આ રીતે આને મારી સાથે ચોરી કરી છે. આ જુઓ તમારી સામે, આ 0 થઈ ગયું, ટોટલ 1000 કિલો. હજુ એમનો એમ કાંટા પર વજન પડ્યો છે. આવી રીતે એને મારી પાસેથી 1500 કિલો માલ કરાવ્યો અને મારા હિસાબે 1500 કિલો થાય ને, એને વજન મને બતાવ્યું 300 કિલો. આવી રીતે એને મારી સાથે ચીટિંગ કરી છે ને, એને મને 1000 કિલોના પૈસા આપવાના. ભાઈ આપવાના કે નહીં આપવાના તારે મને પૈસા માલના? તું ચોરી કરી જીગાભાઈ તમે? હા, આવી રીતે તમે સવા કેટલી વાર, કેટલા મહિનાથી તમે આવી રીતે કરો છો? હા, તમારી પેલા ફોનમાં અંદર કોન્ટેક્ટ હતા તેના સાથે વાત થઈ, તો તમે દિવાળી પહેલા એના સાથે ચીટિંગ કરી છે, હા કે ના? એટલે તમને આ ધંધામાં 5-6 મહિના થઈ ગયા છે. તું ચોર છે કે નહીં? તું ચોરી કરી કે નથી કરી? ઓકે.